નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ધરતીપુત્રમાં। ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર છે તે રાજ્ય ઉપર છવાયું છે અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે। આ લો પ્રેશર સિસ્ટમ સાથે સંકળાયેલ બોળ સર્ક્યુલેશન છે તે અરબ સાગરની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમ કાંઠા સુધી છવાયું છે। તેને પગલે મિત્રો, રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। આમ ગુજરાત પરથી મોનસૂન ટ્રફ પણ પસાર થશે, જેને કારણે મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ રાજ્ય ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તેથી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે અમદાવાદની અંદર આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આમ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, આજે કચ્છ, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે આજે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો, આ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો આવતીકાલે એટલે કે 12 તારીખની રોજ વાત કરીએ તો 12 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી જિલ્લાની અંદર વરસાદને લઈને યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો, આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો, દરિયાની અંદર વાવાઝોડા સાથે ખૂબ જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેને પગલે મિત્રો દરિયાઈ વાતાવરણ છવાતા બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આમ રાજ્યની અંદર મિત્રો હાલ દરિયાઈ છે તે તોફાની બન્યા છે, તેને પગલે મિત્રો રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આટલો જ। જય હિન્દ।